ભગવાન કદાચ ચાન્સ ન આપે તો તમને વધારે લાભ આપવા માંગતા હશે. દક્ષિણ અલાબામામાં સાઉથ અલાબામામાં એક સ્ટેટ છે અમેરિકાનું, એમાં ખેડૂતો એક ગામની અંદર દર વર્ષે કપાસ વાવ્યો, કોટન સરસ પાક થતો હતો. એમાં એક વર્ષે એક રોગ થયો, જીવડાનું નામ છે બોલ વિવિલ, ત્યાંનું અમેરિકન જીવડું છે, બોલ વિવિલ જીવડાનું નામ છે. બધો જ પાક ખલાસ થઈ ગયો, પૈસા બગડ્યા. બીજા વર્ષે ગામના તમામ ખેડૂતોએ મકાન પર લોન લીધી, પૈસા લીધા બેંકમાંથી અને ફરીથી કપાસ વાવ્યો, ફરીથી પાછું પાક થયો એટલે બોલ વિવિલ આવી ગયું, કપાસ બધો જ બગાડી નાખ્યો. માથે હાથ લઈને બેસી ગયા, શું કરવું હવે, ભગવાને નખો જ કાઢ્યું, ભગવાને પાક બગાડી નાખ્યો, ભગવાને ચાન્સ છીનવી લીધો. એવા સમયે ગામના બે ત્રણ ખેડૂતો એમણે વિચાર્યું કે જુદું કરીએ, ભગવાનની ઈચ્છા કંઈક જુદી લાગે છે. એ લોકોએ સિંગદાણા વાવ્યા, બધા કે આપણા ગામની જમીનમાં કપાસ થાય છે, આજ સુધી કોઈએ સિંગ નથી વાવી, કેમ સિંગ વાવો છો? એ કે થોડા પૈસા વચ્યા જમે સિંગ વાવીએ. એ કે સિંગમાં કાંઈ નફો ના થાય, પ્રયત્ન કર્યો, સિંગ દાણા વાવ્યા, એમાં જીવડા ન પડ્યા, સારા થયા, પૈસા સારા મળ્યા. બાકીના ગામ વાળાએ વિચાર કર્યો આપણે સિંગ વાવીએ તો. ત્રીજા વર્ષે બધાએ સિંગ વાવી, એટલો નફો થયો, ચોથા વર્ષથી આખું ગામ સિંગ વાવતું થઈ ગયું. એ લોકોએ ગામના લોકોએ ફંડ ભેગો કરી અને ગામના એન્ટ્રન્સ પર ચબૂતરો બનાવીને એમ એક પૂતળું બનાવ્યું છે, પેલા બોલ વિવિલ નામના રોગચાળાનું, જીવડાનું. અને નીચે લખ્યું છે કે હે બોલ વિવિલ, તું જો અમારા કોટનના ખેતરમાં ના આવ્યું હોત તો અમે વધારે સુખી ન થઈ શક્યા હોત. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ભગવાન ક્યારેક ચાન્સ લઈને છે આપણી પાસેથી, એમ તમે પણ સંકલ્પ કર્યા છે કે મોટાથી નામ કરશું તેમ કરશું, પણ ભગવાન કદાચ લઈ લે એ પણ આપણા સારા માટે. સ્કોટલેન્ડની અંદર, લંડન પાસે, યુકે પાસે સ્કોટલેન્ડ છે, એમાં એક ક્લાર્ક નામની વ્યક્તિનો પરિવાર, સામાન્ય પરિવાર, પરિવારમાં 9 સંતાનો, બધાને અમેરિકા ફરવા જવાની ઈચ્છા, પણ પૈસા નહીં, સામાન્ય સ્થિતિ, બચત કરે, વર્ષો સુધી પૈસા ભેગા કર્યા, અમેરિકા જવું તો એક જહાજ, પ્રથમ વખત મુસાફરી જહાજની હતી, એમાં બુકિંગ કરાવ્યું, ટિકિટ બધાની લીધી, પાસપોર્ટ આવી ગયા, અને હજુ તો યાત્રાનો પ્રારંભ થાયના થોડાક દિવસ પહેલા જ નાના દીકરાને કૂતરું કરડ્યું, અને ડોક્ટરે બોલ્યા કે 15 દિવસ સુધી એને ઘરની બહાર નહીં કઢાય, કદાચ રેબીઝની શંકા છે. અને ઘરમાં બધાના મૂડ ઓફ થઈ ગયા, બચત કરી કરીને પૈસા ભેગા કર્યા, રિઝર્વેશન ટિકિટ કરી હતી, પાસપોર્ટ રેડી હતા, અને આને ખરા ટાઈમે જ કૂતરું કાઢ્યું, એટલો ઠપકો દીધો, નાના છોકરાને કૂતરાની પણ વેદના, એમાં મા બાપ વઢે, બાકીના ભાઈઓ વઢે, યાત્રામાં ન જઈ શક્યા, અમેરિકા ફરવા નહીં જઈ શક્યા. ભગવાને શા માટે આવું કર્યું, ભગવાનને કોસવા લાગ્યા, અને મુસાફરી તો શરૂ થઈ ગઈ. થોડાક સમયમાં ન્યૂઝ આવ્યા કે જે જહાજમાં બેસીને જવાના હતા એ જહાજનું નામ ટાઇટેનિક હતું, અને એની પહેલી જ મુસાફરીમાં આખું ડૂબી ગયું, બાકીના બધા જ મરી ગયા. એટલે આ બધા જ ભેગા થઈ અને પેલા નાના છોકરા પાસે ગયા, ખૂબ ખૂબ આભારી હતા. પેલું કૂતરું કે છે એનો આભાર માનવો છે. આ જો ન કરડ્યું હોત તો આજે અમે બધા પાણીમાં સમાઈ જવાના હતા. ફરવાના સંકલ્પ ઉપર ભગવાને પાણી ફેરવી નાખ્યું, પણ મરવાના ચાન્સમાંથી ભગવાને બચાવી દીધા. ભગવાન જે કંઈ કરે છે, ચાન્સ છીનવીને તો પણ સારું થાય. કલામ સાહેબ, ડોક્ટર અબ્દુલ કલામ, એને પાયલોટ થયું હતું. 9 જણા પરીક્ષા આપવા બેઠા, એ 9માં આવ્યા, 8 વ્યક્તિ સિલેક્ટ થયા, ડિપ્રેશન મારી ગયા, પણ કલામ પાયલોટ ન થઈ શક્યા. તો આખા ભારતના તમામ પાયલોટ એને સેલ્યુટ મારે એવા રાષ્ટ્રપતિ એ થયા. ચાન્સ છીનવી લીધો ભગવાન સારું હતું. અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચનને રેડિયો ઉપર સમાચાર વાંચના તરીકે ઇન્ટરવ્યુ આપવો હતો. કલકત્તા ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર ગયા ઇન્ટરવ્યુ આપવા માટે. તો જેને ઇન્ટરવ્યુ લીધો એ શું બોલ્યા કે તારો અવાજ ફાટેલા નગારા જેવો ઘોઘરો છે, એઝ એ ન્યૂઝ રીડર પણ તું નહીં ચાલે. અને અમિતાભ બચ્ચનને રિજેક્ટ કર્યા, રિફ્યુઝ કર્યો એનો ઇન્ટરવ્યુ. પણ બચ્ચન અત્યારે કેવા બન્યા,
એની એક મિનિટની દસ દસ હજાર કે લાખ લાખ રૂપિયાની વેલ્યુ છે એક મિનિટના વાતની. કારણ કે લક્ષ્મણ ભારતના શ્રેષ્ઠ ચિત્રકાર એ નાના હતા અને ચિત્રો દોરે ચિત્ર દોરી અને મુંબઈની જે જે સ્કૂલ ઓફ આર્ટ્સની અંદર પોતાના પેઇન્ટિંગ્સ મોકલાવ્યા, ચિત્ર મોકલાવ્યા, તો સ્કૂલના ડ્રોઈંગ ટીચરે તમામ ચિત્ર પાછા મોકલ્યા અને બોલ્યા કે તારા ચિત્રની અંદર કોઈ કૌતુક નથી, કોઈ વિશેષતા નથી. મિત્રો, જેના ચિત્ર રિજેક્ટ થયા હતા એ જ આરકે લક્ષ્મણ ભારતના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ બન્યા. હુસૈની ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રોજ કોલમ આવતી. અને જે સ્કૂલે રિજેક્ટ કર્યા હતા એ જ સ્કૂલની અંદર એન્યુઅલ ડે હતો, એમાં આરકે લક્ષ્મણના હાથે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની થયો. ત્યારે લક્ષ્મણ બોલ્યા કે આ સ્કૂલે મને જો પાસ કરી દીધો હોત ને તો બેઠો બેઠો દુકાન પર ચિત્રકામનો ધંધો કરતો હોત. રિજેક્ટ કર્યો એટલે આ લેવલ પર હું પહોંચી શક્યો. સ્ટીફન કિંગ હાઈ સ્કૂલ પાસ કરી એની ઈચ્છાથી શિક્ષક થઈએ બીએ કરીને, જે ફોટો તમે જોઈ શકો છો સ્ટીફન કિંગનો ફોટો છે. શિક્ષક થવું તો પણ શિક્ષક તરીકે નોકરી ન મળી, ગ્રેજ્યુએટ થવા માટે ફી નહીં, લોન્ડ્રીમાં મજૂરી કરી ચાદરો ધોવાનું કામ કરે, 71માં લગ્ન થયા, ઘરમાં રાશન નહીં. એટલે એને થયું કે રાશન નથી, ખાવું શું, બૈરાને ખવડાવું શું, તો ટૂંકી વાર્તા લખું, બેઠા બેઠા કંઈક લખું. એક વાર ટૂંકી વાર્તા લખી પછી તંત્રીને મોકલાવી. શિક્ષક થવું તો વાર્તાકાર નહોતો થવું, પણ વાર્તા લખી મોકલાવી. મહિને છપાય $200 મળ્યા. ફરતી એક નોવેલ લખી, કેરી એનું નામ. ધીમે ધીમે નોવેલોની પ્રસિદ્ધ થવા લાગી. અત્યાર સુધીમાં એને 30 નોવેલ, 14 વાર્તા સંગ્રહ, એની 30 કરોડ કોપી વેચાઈ છે. અત્યારે વિશ્વમાં સૌથી વધારે લેખનથી કમાનારો જો કોઈ પુરુષ હોય તો એ સ્ટીફન કિંગ છે. દર વર્ષે લેખનમાંથી 4 કરોડ કમાય છે. લેખનમાંથી 4 કરોડ. એની 25 નોવેલ પર તો 25 ફિલ્મ બની છે, 9 ટીવી સિરિયલ બની છે. મિત્રો, કોઈકને શિક્ષકની નોકરી ન મળી તો આગળ વધ્યા, કોઈક ઇન્ટરવ્યુમાં પાસ ન થયા તો આગળ વધ્યા. એમ આપણને ક્યાંક ચાન્સ ભગવાન ન આપે એ પણ આપણા સારા માટે હશે. નાનો મોટો ચાન્સ ન મળે એને પણ ઘડતર સમજજો. કેટલાક શું કે દર વખતે મને જ કાપી નાખે છે. અમારા ક્લાસમાં જે હારા કાંઈ માંગતા નથી એ પાસ થઈ જાય અને કોણ જાણે પરીક્ષકની નજરમાં હું જાણું છું, મને જ નપાસ કરે છે. ભગવાન મારી સાથે જ કેમ આમ કરે છે, દર વખતે મને જ કરવા પરિણામ કેમ. ચર્ચિલ, યુકેના વડાપ્રધાન ચર્ચિલ, બી ફોર વિક્ટરીનું સ્લોગન આપતા આ બાઉસ માણસ. આ ચર્ચિલને પણ રાજકારણમાં વર્ષો સુધી સતત અન્યાય થયો. કોઈ પોસ્ટ ન મળે, આગળ કોઈ વધવા ના દે, બધા ટીકા કરે, પણ જ્યારે પ્રેસિડેન્ટ થયા, પીએમ થયા, ત્યારે ચર્ચિલ બોલ્યા કે મારું જે કંઈ અપમાન થતું એ સમયે મને કડવા અનુભવો થયા, એ આજે પીએમ થયા પછી લાગે છે કે ઇટ વોઝ માય ટ્રેનિંગ ફોર ધ પીએમ, ઇટ વોઝ માય ટ્રેનિંગ. મિત્રો, જ્યાં જે આપણને કડવા અનુભવો થાય ને એ પણ સારું છે, એના પછી એ મીઠાશના અનુભવ વધારે સારા લાગશે. અને જો નેગેટિવ દ્રષ્ટિ હશે તો બધા ચાન્સ તમને પાછા ઓછા લાગશે.